હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનું ખૂબ જ મહત્ત્વ છે બાળક તેની માતાના ગર્ભમાં હોય ત્યારથી આ સંસ્કાર શરૂ થાય છે જીવનના દરેક પાસામાંથી પસાર થયા બાદ અંતિમ સંસ્કાર એટલે કે અંત્યેષ્ટિનું પણ એટલું જ મહત્વ છે પરંતુ દરેક વ્યક્તિમાં અંતિમ સંસ્કાર પ્રત્યે એક અલગ પ્રકારનો ડર હોય છે આ જ કારણ છે કે આપણે બધા સ્મશાન જતા સમયે ડરીએ છીએ આજની તારીખે ઘણી જગ્યાએ મહિલાઓ અને બાળકોને ત્યાં જવા દેવામાં પણ નથી આવતા પરંતુ વર્ષ બે હજાર વીસમાં નવસારી જિલ્લાના અમલસાડમાં બનેલા ઉડાન સ્મશાન એ અગ્નિ સંસ્કાર અંગે વિચારસરણી બદલી નાખી છે પહેલાં અહીં સ્મશાનની હાલત જર્જરી થતી ટ્રસ્ટના લોકોએ પણ સ્મશાનની હાલત સુધારવા કેટલુંક ડોનેશન ભેગું કર્યું આખરે આ પ્રોજેક્ટ પાર પાડ્યો ઉડાન સ્મશાન કુલ બે એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે તેના પ્રવેશદ્વાર ઉત્તર અને પશ્ચિમ દિશામાં બનાવાયા છે ઉપરના સ્તરે જાહેર બગીચાઓ છે અને મુક્તિધામ નીચલા સ્તરે બાંધવામાં આવ્યું છે ઉત્તર બાજુથી પ્રવેશ કરતી વખતે સ્મશાનનો કોઈ ભાગ દેખાતો નથી જોકે જ્યારે તમે અંદર આવો છો ત્યારે એક વિશાળ ત્રિશુળ અને મોટી શિવજીની મૂર્તિ દેખાય છે અહીંના બગીચામાં ભગવાનની અનેક મૂર્તિઓ અને કેટલાક સુવિચારો સાથે ધાર્મિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે આ સ્મશાનની ખાસ વાત એ છે કે બે બાજુ ગેટ બનાવવાના કારણે ઉપરના બગીચામાં આવતા લોકોને અંતિમ સંસ્કાર કરવામાં કોઈ તકલીફ પડતી નથી ઉપરાંત એક વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે જ્યાં અંતિમ સંસ્કાર કરવા માટે આવતા લોકો બેસીને તેમના પ્રિયજનોને વિદાય આપી શકે છે જ્યારે આ સ્મશાનના બગીચા માટે શિવની મોટી મૂર્તિ લાવ્યા હતા ત્યારે આખું શહેર જોવા માટે ઉમટી પડ્યું હતું ત્યારથી લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અહીંનો બગીચો ધાર્મિક વિચારથી બનાવ્યો છે જેથી લોકો ગંદકી પણ ફેલાવતા નથી શહેરના મોટાભાગના લોકો અહીં બગીચામાં બેસવા માટે આવે છે અને શાંતિની અનુભૂતિ કરે છે તો આવા જ રસપ્રદ વીડિયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે